நமோ ஓரியண்டானம், நமோ சித்தானம், நமோ ஆயரியானம், நமோ உச்சயனம், நமோ லூயி திரிகாலவர்த்தி சவசாம். மங்களம் பகவான் வீரோ, மங்களம் கௌதமோ கலி, மங்களம் குந்து குந்தாரியோ, ஜெயின் தர்மோஸ்னு மங்களம். சர்வ மங்கல்ய மங்கல்யம், சர்வ கல்யாண காரகம், பிரதானம் சர்வ தர்மானம், ஜெயினம் ஜெயத்து சாசினி. ஓம்கார பிந்து சயுக்தம் நித்யம் தியாயந்தி யோகினம், காமதம் மோக்ஷதம் செய்வ ஓம்காராய நமோ நம. நம சமயசாராய சுவானுபூத்திய சகாஸ்தே சிஸ்வபாவாய பாவாய சர்வபாவாந்தர்ச்சிதி. அக்னாந்திமிராந்தானம் ஞானாஜன் சலாகயா சக்ஷுருன்முதிதம் யேனம் தஸ்மே ஸ்ரீகுருவே நம. ஆத்மா ஜ்ஞானம் ஸ்வயம் ஜ்ஞானம் ஜ்ஞானாத் அந்யத் கரோதி கிம் பர்பாவஸ்ய கர்த்தாத்மா மோஹோயம் வ்யவஹாரினம். மங்கள்மய மங்கள்கரன் வீத்ராக விஜ்ஞான நமூதா ஹி ஜாதே பயே ஹரிஹந்தாதி மகான். ஓம் நம சிதேவிய நம சிதேவிய நம சிதேவிய. மாவீர் பரமாத்மான சாசனமா குந்த்குன் ஆச்சாரிய பகவான் ஆம்னாய்மா அமரச்சந்திர ஆச்சாரிய பகவான் பரம்பராமா பரம் கிருபாழு பரம் உபகாரி பூஜ்ய குருதேவ் ஸ்ரீனு பரக்ஷேத்திரமா மா விதேதி அவதரண થયું. અને એ પૂજ્ય ગુરુદેવશ્રીના શાસનકાળમાં પૂજ્ય બેનશ્રીબેન જેવા જ્ઞાની ધર્માત્માઓ થયા અને તેમણે ગુરુદેવશ્રીએ બતાવેલું શુદ્ધાત્મ તત્વ એને કે ભગવાન આત્મા આત્મસાત કર્યો એવા પૂજ્ય ભગવતી માતા બેનશ્રીની 106મી મંગળમય જન્મજયંતિ આપણે ગઈકાલે ઉજવી. જ્ઞાની ધર્માત્માઓના જીવન એટલા પવિત્ર હોય છે કે શુદ્ધાત્માની અંદરમાં સિદ્ધિ દ્રષ્ટિ કેવી થાય, કેવી રીતે થાય, કઈ વિધિએ થાય, એના વિધાન તેમની દરેક વાતની અંદરમાં, દરેક બોલોની અંદરમાં, દરેક વચનામૃતોની અંદરમાં હોય છે. પૂજ્યબેન શ્રીબેનના ઉપકારની જો ચર્ચા કરીએ તો આમ બાળકોના જીવનની અંદરમાં ગુરુદેવને કેવી રીતે સાંભળવા ત્યાંથી શરૂ કરીને ભગવાન આત્મા કેવો છે અને એને જોવાની વિધિ શું છે અને કઈ રીતે એને સુધી પહોંચાય છે એ બધી વાતો તેઓ શ્રી સમજાવતા બતાવતા, સ્વાધ્યાય કરવાની વિધિ શું છે એ સમજાવતા. આ ભાવ આપણને સુકામ મળ્યો છે, ગુરુદેવ સુકામ મળ્યા છે એ કહેતા, કે આપણને જ્ઞાની થવા માટે આ જન્મ મળ્યો છે, નહીં કે પંડિત થવા માટે. શાસ્ત્ર સ્વાધ્યાય કેવી રીતે કરવો તો એમ કહે કે જીનવાણીનો એક પેરેગ્રાફ વાંચે કોઈ પણ ગાથાનો, એના હાર્દ સુધી ન પહોંચાય ત્યાં સુધી બીજો પેરેગ્રાફ ન વાંચે, પછી ભલે એ ગાથા પૂરી કરતા ગમે એટલો સમય કેમ ન થઈ જતો, પણ આચાર્ય ભગવાનના હાર્દ સુધી, ગુરુદેવના હાર્દ સુધી પહોંચવું જોઈએ. ગુરુદેવની વાણી કેવી રીતે સાંભળવી તેના અનુસંધાનમાં એમ કહે કે આપણું પ્રયોજન શું છે ગુરુદેવની વાણીમાંથી, એ વાતને લક્ષ્યમાં રાખીને ગુરુદેવનું પ્રવચન સાંભળો. વ્યવહારની વાત આવે, પ્રમાણની વાત આવે તો આ જાણવાનો વિષય છે, એમ જાણીને સાંભળી લેવું. અને દ્રવ્યની વાત આવે, નિશ્ચયની વાત આવે, ભગવાન આત્માની વાત આવે તો આ મારું પ્રયોજન, એમ ટકતા થઈને એ વાત સાંભળીને એને ગ્રહણ કરવું. એટલે ખરેખર જોઈએ તો આત્માને અંતરંગની અંદરમાં ગૂંથી લેવાનું વિધાન તેઓ શ્રી આપણને બતાવ્યું છે. માર્ગ પૂજ્ય ગુરુદેવશ્રીએ જે બતાવ્યો એના ગુરુપંથીની થઈને તત્વજ્ઞાનને અત્યંત સ્પષ્ટ કર્યું છે, સરળતાથી સુગમતાથી એકદમ નાના બાળકને સમજાવે એ રીતે સીધા સાદા શબ્દોની અંદરમાં, પરંતુ આત્માને ચુંબી જનારા શબ્દોની અંદરમાં ભગવાન આત્માને બતાવ્યો છે. આજે પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાંથી આપણે 398 નંબરનો બોલ જોઈએ એકવાર. એમાં તેઓ શ્રી એમ ફરમાવે છે કે મેં મારા પરમ ભાવને ગ્રહણ કર્યો, તે પરમ ભાવ આગળ 3 લોકનો વૈભવ તુચ્છ છે. સૌથી પહેલા તો ગ્રહણ કોને કર્યું? પરમ ભાવને, તો પરમ પારણામિક ભાવને, એટલે શુદ્ધાત્માને, ભગવાન આત્માને, ત્રિકાળી ધ્રુવ નાયક પરમાત્માને, એને ગ્રહણ કર્યો, તે પરમ ભાવ આગળ 3 લોકનો વૈભવ તુચ્છ છે. એક પોતાના ભગવાન આત્મા આગળ 3 લોકનો વૈભવ તુચ્છ છે. જયારે ગુરુદેવ શ્રી એમ કે આ કાળની અંદરમાં
ભગવાન આત્માની વાત પણ એક કલાક જેને સાંભળવા મળે છે, એને ચક્રવર્તીથી અધિક પુણ્ય હોય તો એક કલાક આ વાત સાંભળવા મળે. અને બીજી તરફ ભગવતી માતા એમ કહે કે આ પોતાના પરમ ભાવની આગળ ત્રણ લોકનો વૈભવ તુચ્છ છે, કારણ કે ખરેખરની કોઈ કિંમત નથી. કોઈ એમ કહે કે ભાઈ અમને આ ભગવાન આત્માની વાત જે સાંભળવા મળે છે એની બદલે અમને ત્રણ લોકનો વૈભવ, ચક્રવર્તીનો જે વૈભવ છે એ મળી જાય, તો કહે છે કે એટલો વૈભવ જ વિશ્વની અંદરમાં નથી કે તને મળી શકે, એટલા પુણ્યોદય ભગવાન આત્માની વાત સાંભળવા મળી છે. એવા ચક્રવર્તીના પુણ્ય કરતા પણ અધિક ભગવાન આત્માની વાત સાંભળવા મળી. નહીં, ભગવાન આત્મા આગળ ત્રણ લોક, ભરત ચક્રવર્તીનું કે ચક્રવર્તીનું સામ્રાજ્યની ત્રણ લોક, ઉર્ધ્વલોક, મધ્યલોક અને પાતાળલોક, એ ત્રણેય લોકનો જેટલો વૈભવ છે એ બધો તુચ્છ છે. એટલે એની કોઈ કિંમત જ નથી, માટી છે, ધૂળ છે, જળ છે, પૂદગલ છે, એની અંદરમાં શું રાખ્યું છે? બીજું તો શું, આ ત્રણ વૈભવની વાત તો શું કરીએ, પણ મારી સ્વાભાવિક પર્યાય, નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પણ હું દ્રવ્ય દ્રષ્ટિના બળે કહું છું કે મારી નથી. આ ત્રણ લોકના વૈભવની તો શું ચર્ચા કરવી? જ્ઞાનીઓની દ્રષ્ટિ ક્યાં હોય છે? એક શુદ્ધાત્મા ઉપર. કે હું જયારે બીજા નહીં તો શું વાત કરું, પણ મારી સ્વાભાવિક પર્યાય, મારી પર્યાય, નિર્મળ પર્યાય, જે નિર્મળ પર્યાયને જ્ઞાનીઓ, આચાર્ય, ભગવંતો, જીનવાણી, ગુરુદેવ, આત્મા કહે, કોઈ અનુભવની અંદરમાં જે સ્વસંવેદન થઈ રહ્યું છે એ આત્મા છે, એ આત્મા છે, એ આત્મા છે, એ આત્મા છે એમ કે વારંવાર એ વાતને બતાવે અને કહે છે કે હું દ્રવ્ય દ્રષ્ટિના બળે કહું છું કે મારી નથી. એ નિર્મળ પર્યાય પણ મારી નથી, એ સ્વાભાવિક પર્યાય પણ મારી નથી, જેવો હું છું તેવા સ્વભાવને આશ્રય ઉત્પન્ન થયેલી પર્યાય પણ મારી નથી. આ વાત કઈ કોણ શકે એને ભગવાન આત્માને જોયો હોય તે, અને બીજું કેનારો એને જેને જોવો હોય તે, જોયો હોય તો એમ જ કે કારણ કે એને જોયું છે એવું. જયારે એને પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આવી ગઈ ત્યારે એને સમજાય છે, એને અનુભવાય છે કે આ નિર્મળ પર્યાય છે એ પણ મારી નથી. હું તો ત્રિકાળી ધ્રુવ પરમાત્મ તત્વ જે છે, જ્ઞાયક તત્વ જે છે, નિર્વિકલ્પ વસ્તુ જે છે તે હું છું. દ્રવ્ય દ્રષ્ટિના બળે કહું છું કે મારી નથી. મારો દ્રવ્ય સ્વભાવ અગાધ છે, અમાપ છે. મારો દ્રવ્ય સ્વભાવ કેવો છે? અગાધ છે, અમાપ છે. એનું કોઈ માપ નથી, એનો કોઈ અંત નથી, એની કોઈ મહિમા ગાઈ શકાય તેવું નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી એમ કે પોતાના એક એક ગુણની મહિમા કેટલી છે? તો કે સર્વસિદ્ધિના દેવો 33 સાગરોપમ સુધી જે આત્માની ચર્ચા કરે, અને એ આત્માની ચર્ચાની અંદરમાં જે કઈ પણ વાત આવી હોય એને એક જગ્યાએ સંકલન કરવામાં આવે તો એક ગુણનું પૂરું વર્ણન નથી થઈ શકતું. એવા અનંત અનંત ગુણનો સ્વામી હું ભગવાન આત્મા પોતે અગાધ વસ્તુ છે, અમાપ વસ્તુ છે. હવે નિર્મળ પર્યાયનું વેદન ભલે હોય, હોય છે નિર્મળ પર્યાયનું વેદન, એની કોઈ ના નથી, પણ દ્રવ્ય સ્વભાવ પાસે તેની વિશેષતા નથી. અનુભવ થાય છે, અનુભવ હોય છે, અનુભવ વેદાય છે, એ વેદાય છે, એ આત્મા છે, એ બધું હો, પરંતુ મારો જે સામાન્ય સ્વભાવ જે છે, દ્રવ્ય સ્વભાવ જે છે, મારી વસ્તુ જે છે, એની સામે એની કોઈ વિશેષતા નથી, એની કોઈ કિંમત નથી. સમ્યક દર્શન, મોક્ષ માર્ગ, લોકની અંદરમાં પ્રગટ કરવા યોગ્ય, જીવનની અંદરમાં આત્મસાત કરવા યોગ્ય જે સમ્યક દર્શન, મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, એને અમારા દ્રવ્ય સ્વભાવની સામે જોઈને કહું છું કે એની કોઈ વિશેષતા નથી. અને એ સ્વભાવની કેટલી મહિમા હશે, એ સ્વભાવની કેટલી અપૂર્વતા હશે, એ સ્વભાવની કેટલી અલૌકિકતા હશે કે એને લગતે ઉત્પન્ન થયેલી પર્યાય જેની અંદરમાં એ આત્માનું વેદન છે, આત્માનું સ્વસંવેદન છે, આત્માનો રસ જેમાં ઝરે છે, એથી એની કોઈ વિશેષતા નથી. આવી દ્રવ્ય દ્રષ્ટિ ક્યારે પ્રગટ થાય? તો કે છે હવે આવી દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ ક્યારે થાય? તો કે છે ચૈતન્યનો મહિમા લાવી, બધાથી પાછો ફરી, જીવ પોતાના તરફ વળે ત્યારે. ચૈતન્યનો મહિમા લાવી, બધાથી પાછો વળી, જીવ પોતાના તરફ વળે ત્યારે. આ ચૈતન્યનો મહિમા આવે કે હું સર્વાધિક સર્વોત્કૃષ્ટ વસ્તુ છું વિશ્વની અંદર. મારી આગળ મોક્ષ માર્ગની પર્યાય કે મોક્ષની પર્યાય એની કોઈ વિશેષતા નથી. જગતને જેની કિંમત દેખાય છે એની તો કોઈ કિંમત નથી, તો તુચ્છ છે ત્રણ લોકનો વૈભવ.
પરંતુ જ્ઞાનીઓજીના ગુણગાન ગાય છે, જ્ઞાનીઓજીની ગુણગાથા ગાય છે. એ ગુણગાથા ગાનારા જ્ઞાનીઓ પણ એમ કે છે કે જયારે દ્રવ્યની વાત કરીએ છીએ, ચૈતન્ય સ્વભાવની વાત કરીએ છીએ, વસ્તુના મહિમાની વાત કરી છે, અગાધ અમાપ મહિમાની વાત કરી છે, ત્યારે એની સામે આ સમ્યક દર્શનની પર્યાય, મોક્ષ માર્ગની પર્યાય, નિર્મળ પર્યાય એની કોઈ વિશેષતા નથી. એ અમારા દ્રવ્યમાં નથી, એ નિર્મળ પર્યાય મારી નથી. તો કોની છે? તો મારી નથી. તો કે જેની છે તેની છે, મારી નથી. હું તો પરમાત્મા છું, હું તો ભગવાન છું. એટલે પોતાના સ્વભાવની ગરિમા કેટલી હોય છે, પોતાના સ્વભાવની ઉત્કૃષ્ટતા જયારે આવે, હદે પહોંચે છે, એ એક સમયની પર્યાય, નિર્મળ પર્યાય, સ્વાભાવિક પર્યાય, જેવી વસ્તુ છે એવી પર્યાય, પણ મારી નથી. ત્યારે એના પર્યાયનું એકત્વ છૂટી જાય છે. અને જેને પર્યાયનું એકત્વ છૂટી જાય છે એને દ્રવ્યનું એકત્વ થાય છે. પર્યાયનું એકત્વ છૂટ્યા વગર દ્રવ્યનું એકત્વ નહીં થાય. જ્યાં સુધી સમ્યક દર્શનનો મહિમા છે ત્યાં સુધી વસ્તુનો મહિમા નથી. કારણ કે વસ્તુના મહિમામાં સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શનના મહિમામાં વિકલ્પ ચાલુ રહે છે, રાગ ચાલુ રહે છે, મનાસ્થિત પરિણામ ચાલુ રહે છે. તો મહિમા કોનો છે? તો કે છે ચૈતન્યનો મહિમા. તો ચૈતન્યનો મહિમા લાવી, ઉપદેશ તો એમ હોય છે કે ચૈતન્યનો મહિમા લાવી બધાથી પાછો ફરી જીવ પોતાના તરફ વળે ત્યારે. હવે મહિમા પણ લાવવાની વસ્તુ નથી, પણ વ્યવહારથી કથાનું એમ આવે કે જયારે એને ચૈતન્યનો મહિમા આવે છે ત્યારે એ દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. અને મહિમા આવે ક્યારે? કે બધાથી પાછો ફરે ત્યારે. બધાની મહિમા ઘટી જાય, બધાનું એકત્વ ઘટી જાય, મારા પણ મટી જાય, બધાથી પાછો ફરે ત્યારે. અને જીવ પોતા તરફ વળે ત્યારે, પોતા તરફ વળે. હવે પોતાના તરફ તો વળતી વ્યવસ્થા છે. જયારે પોતાના તરફ વળી ક્યારે જાય છે? જયારે પોતાનો મહિમા આવે છે ત્યારે. મહિમા આવે છે ક્યારે? તો કે મહિમા લાવવાની વસ્તુ નથી, મહિમા આવતી વસ્તુ છે. અંદરથી પોતાના ચૈતન્યનો મહિમા આવે, આવી સર્વોત્કૃષ્ટ વસ્તુ, સર્વોત્કૃષ્ટ વસ્તુ જેના પેરોને ચૂમી ચૂમીને અનંતથી કેવળ જ્ઞાનની પર્યાય અનંત કાળ સુધી નીકળ્યા કરે, તો પણ જેનો એક કણ પણ ઓછો ન થાય, એવી લોખંડી ચટ્ટાન હું છું. એવું જયારે એને સમજાય છે, હું લોખંડી ચટ્ટાન, એવી ચટ્ટાન કે જેનો એક કણ પણ અનંત કાળ સુધી શુદ્ધતા સિદ્ધતા સિદ્ધતા સિદ્ધ 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 પર્યાય નીકળાશ કરે, નીકળાશ કરે, નીકળાશ કરે, નીકળાશ કરે, તો પણ જેનો એક કણ ઓછો ન થાય, એવું અત્યંત અપ્રભાવિત રહેતું તત્વ, એવો અત્યંત અપ્રભાવિત રહેતો મારો ભગવાન આત્મા, એનો મહિમા આવે. એ મહિમા આવે ક્યારે? કે જયારે બીજાથી પાછો વળી જાય ત્યારે. પર પદાર્થમાંથી એકત્વ મટી જાય, પર પદાર્થમાંથી હું પણ મટી જાય, પર પદાર્થની મીઠાશ મટી જાય, એનો રસ ઉડી જાય, લુખો થઈ જાય. હોય બધાની વચ્ચે અને છતાં લુખો હોય, હોય બધાની વચ્ચે ને એનો મીઠાશ બિલકુલ ન હોય, રસ જરાય ન હોય, એનાથી સહજપણે ઉદાસીન રહેતો હોય, ત્યારે શું થાય છે? જીવ પોતાના તરફ વળી જાય છે. એ પોતાના તરફ વળી જાય છે, એ એની મહિમા છે. એ મહિમા છે, એ અનુભૂતિ છે. એ અનુભૂતિ છે, એ દ્રવ્યદ્રષ્ટિને કારણે છે. અને જયારે એ દ્રવ્યદ્રષ્ટિથી વાત કરે છે, દ્રવ્ય સ્વભાવથી વાત કરે છે, ત્યારે એ નિર્મળ પર્યાયની પણ તેની કોઈ વિશેષતા નથી. જગત આખું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો મહિમા ગાય છે, અને જ્ઞાનીઓ ભગવાન આત્માનો મહિમા ગાય છે, એનું કારણ શું છે? કારણ કે સમ્યક દર્શન શું છે? ભગવાન આત્માને લક્ષે. કે ભગવાન આત્માનું લક્ષ એનું નામ સમ્યક દર્શન છે. ભગવાન આત્માનું એકત્વ એનું નામ સમ્યક દર્શન છે. ભગવાન આત્મામાં હું પણ એનું નામ સમ્યક દર્શન છે. તો જગત પૂજ્ય ગુરુદેવના સમયમાં એક વાત થતી એવી છે કે શિખરજીની તળેટીમાં હોય, અને શિખરજીની તળેટીથી અને ગૌતમ ગણધરની ટૂંક સુધી એકદમ ઉપર ટોચ સુધી જવું હોય, અને વચ્ચે બે હોલ્ટ આવે, સીતાનાળા અને ગાંધર નાળા. હવે જે 9 કિલોમીટર ચાલવાનું હોય, 3 કિલોમીટર સીતાનાળા આવે, બીજા 3 કિલોમીટર ગાંધર નાળા આવે, અને 9 કિલોમીટરે ગૌતમ ગણધરની ટોંક આવે. હવે જેનું લક્ષ્ય જ સીતાનાળા છે, એટલે કે સમ્યક દર્શન છે. એકનું લક્ષ ગાંધર નાળા એટલે મુનિપણું છે, અને એકનું લક્ષ મોક્ષ છે, એટલે કે ગૌતમ ગંધની ટૂંક છે. હવે જેને સમ્યક દર્શન લક્ષ છે, એ તો 1 કિલોમીટર ચાલે છે ત્યાં હાફી જાય છે. જેનું લક્ષ મુનિપણું એટલે સમ્યક દર્શન પણ પર્યાયનું લક્ષ છે, મુનિપણું એ પણ પર્યાયનું લક્ષ છે. એ રસ્તામાં ક્યાંય ને ક્યાંય અટકશે, અટકશે ને અટકશે. પણ જેનું લક્ષ પૂર્ણતા છે, ગૌતમ ગંધની ટૂંક, એને તો સીતાનાળા ક્યાં આવશે એ ખબર નહીં પડે, ને ગાંધર નાળા ક્યાં આવશે એ ખબર નહીં પડે, ને મોક્ષમાં પહોંચી જશે.
આ વિધાન છે મોક્ષ સુધી પહોંચવાનું, આ માર્ગની પદ્ધતિ છે મોક્ષ સુધી પહોંચવાનું, જેનું લક્ષ પૂર્ણ સ્વભાવ ઉપર છે, પરિપૂર્ણ પરમાત્મા તત્વ ઉપર છે, એ ક્યાંય અટકાતો નથી. એના માર્ગમાં સમ્યક દર્શન આવી જાય છે, અને માર્ગની અંદરમાં મુનિપણો આવી જાય છે, અને માર્ગની અંદરમાં શ્રેણી આવી જાય છે. લાવવું નથી પડતું, એક શુદ્ધાત્માની દ્રષ્ટિ, એક દ્રવ્ય દ્રષ્ટિ, એ બધી વસ્તુ સહજમાં પ્રગટ થતી, ઉત્પન્ન થતી, વળતી, પ્રગટ થતી, આગળ વધતો એ ચાલો જાય છે. ક્યારે મોક્ષ થઈ જાય છે ખબર નથી પડતી. જે સહજમાં પ્રગટ થતી વ્યવસ્થા છે એનું લક્ષ્ય નથી હોતું, જે સહજ વસ્તુ છે એનું લક્ષ્ય હોય છે, એની દ્રવ્ય દ્રષ્ટિ હોય છે. અને જયારે દ્રવ્ય દ્રષ્ટિના પોતાના દ્રવ્યનો મહિમા આવે, ચૈતન્યનો મહિમા આવે, ત્યારે એ આવે જ ત્યારે કે જયારે બધાથી પાછો વળી જાય, અને બધાથી પાછો વળી જાય ત્યારે એ સહજ પોતાના તરફ વળતો ઉત્પન્ન થઈ જાય. કારણ કે એ જે પરિણામ ઉત્પન્ન થાય છે સ્વભાવ તરફ વળતા, એ નિર્વિકલ્પ જ ઉત્પન્ન થાય છે. વિકલ્પ છે અને નિર્વિકલ્પમાં પરિણમે છે એવું નથી. વિકલ્પ આગલી પર્યાયમાં તો આગલી પર્યાય સાથે વિકલ્પ ગયો, નવી પર્યાય નિર્વિકલ્પ જ ઉત્પન્ન થાય, ત્યારે સ્વભાવ તરફ વળતી જ ઉત્પન્ન થાય એવી એની સહજ સ્થિતિ હોય છે. માટે અને એ જે વળતી ઉત્પન્ન થઈ, નિર્વિકલ્પતા જે પ્રગટ થઈ, એ દ્રવ્યના જોરે, દ્રવ્યની મહિમા, અગાધ મહિમા, અમાપ મહિમા, અપૂર્વ મહિમા આવતા એ સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ વ્યવસ્થા અદભુત છે, એ માર્ગ અલૌકિક છે. એ જ વાતની કન્ટિન્યુટીની અંદરમાં 400 નંબરના બોલમાં કહે છે, હું તો શાશ્વત પૂર્ણ ચૈતન્ય જે છું તે છું. શાશ્વત પૂર્ણ ચૈતન્ય, પૂર્ણ ચૈતન્ય, શાશ્વત ત્રિકાળ ચૈતન્ય જે છું તે મારામાં શુદ્ધતા નથી, અને શુદ્ધતાનો પિંડ છું, ને એ બધી અપેક્ષાઓ નથી. બસ હું તો જેવો છું તેવો છું, નિરપેક્ષ તત્વ છું, સંપૂર્ણ છું સ્વભાવથી, સ્વભાવથી પૂર્ણ, શાશ્વત પૂર્ણ, શાશ્વત પૂર્ણ, શાશ્વત પૂર્ણ એટલે ત્રિકાળ પૂર્ણ, ત્રિકાળ પૂર્ણ એટલે પરિપૂર્ણ ચૈતન્ય જે છું તે છું. મને કોઈની અપેક્ષા નથી, હું નિરપેક્ષ તત્વ છું. વસ્તુને અનાદિકાળથી અપેક્ષાઓથી જોયો પ્રભુ, હવે તો એને નિરપેક્ષતાથી જો. અપેક્ષાઓની અંદરમાં પ્રતિપક્ષ ઉભો થયો, સાપેક્ષતાઓ ઉભી થઈ, નહીં સાપેક્ષતાની અંદરમાં નિરપેક્ષ સ્વભાવ ઉપર. કારણ કે જે સ્વભાવ હોય કોઈ સાપેક્ષ ન હોય શકે, તે સ્વભાવને સાપેક્ષ જોયો છે તો નિરપેક્ષતાનો ખ્યાલ નથી આવતો. પ્રભુ કે એક વખત સ્વભાવને નિરપેક્ષતાથી જો, એ જે શુદ્ધ છે એ સ્વભાવથી શુદ્ધ છે, પૂર્ણ છે એ સ્વભાવથી પૂર્ણ છે, શાશ્વત છે એ સ્વભાવથી શાશ્વત છે. હું તો એવો છું, શાશ્વત છું, પૂર્ણ છું, ચૈતન્ય છું, જે છું તે છું. મારામાં કઈ વધ થાય કે મારામાં કઈ ઘટ થાય એવી કોઈ સ્થિતિ જ નથી. મારામાં જગતના કોઈ પણ પરિણામ મને પ્રભાવિત કરી શકતા જ નથી. પરિણામની અંદરમાં વિપરીતતા હો કે પરિણામની અંદરમાં અવિપરીતતા હો, કે પરિણામની અંદરમાં અવિપરીતતા પૂર્વક પરિણામી પણ હો, હું અપરિણામી, હું તો જે છું તે છું. અને મારામાં જે ગુણ છે તેના તેજ છે, તેવા ને તેવા જ છે, અનાદિ અનંત. જેમ દ્રવ્ય અનાદિ અનંત, એમ ગુણ અનાદિ અનંત. જેમ દ્રવ્ય જે છે તે છે, એમ ગુણ પણ જે છે તે છે, એમાં કોઈ ફરક નથી પડતો. તેના તેજ છે, તેવા ને તેવા જ છે. મારામાં જે ગુણ છે તેના તે જ છે, તેવા ને તેવા જ છે. અજ્ઞાનીઓના જ ની અંદરમાં એકાંત હોય છે, સમ્યક એકાંત હોય છે. અને સમ્યક એકાંતનું જોર સ્વભાવને લક્ષે આવે છે. જ્યારે સમ્યક એકાંતનું જોર આવે છે ત્યારે સમ્યક અનેકાંત થઈ જાય છે. હું તો જેવો છું તેવો છું. હવે જેવો છું તેવો છું નો અર્થ જ કે પરિપૂર્ણ છું. મારામાં કાંઈ ફેરફાર થતો નથી, મારામાં કાંઈ વધઘટ થતું નથી, મારામાં કાંઈ ઓછું વસ્તુ થતું નથી. કોઈ પણ પરિસ્થિતિ મને પ્રભાવિત કરી શકતી નથી. કોઈ પણ પરિણામને કારણે નિગોદની અંદરમાં ગયો અનંતકાળ સુધી, તો મારામાં એક કણ ઓછો નથી થયો. મોક્ષમાં રહીશ અનંતકાળ સુધી, તો મારામાં કાંઈ વધવાનું નથી. હું તો જે છું તે છું, જેવો છું તેવો છું, અનાદિ અનંત, એક રૂપ, અનંત ગુણાત્મક, એક વસ્તુ, જેવી છું તેવી છું. હું એકેન્દ્રીયના ભાવમાં ગયો ત્યાં મારામાં કાંઈ ઘટી ગયું નથી, અને દેવના ભાવમાં ગયો ત્યાં મારો કોઈ ગુણ વધી ગયો નથી. એકેન્દ્રીયમાં ગયો, નિગોદની અંદરમાં અનંતકાળ સુધી રહ્યો ત્યાં મારામાં કાંઈ ઘટી ગયું નથી, અને દેવના ભાવના સ્વર્ગમાં ભાવમાં ત્યાં મારો કોઈ ગુણ વધી ગયો નથી. આવી દ્રવ્ય દ્રષ્ટિ તે જ એક ઉપાદય છે.
આવી દ્રવ્ય દ્રષ્ટિ તે જ એક ઉપાદેય છે. એક ઉપાદેય, એક ઉપાદેય, એક ઉપાદેય, એક ઉપાદેય, બાકી બધું હે. અને હે કેવાય કોને, કે હે ને હે તરીકે પણ ન જોવું, એનું નામ હે. આપણે પર્યાય ને હે કીધા કરીએ, અને પર્યાય ની સામોથી લક્ષ જ ના હતા, તો હે ક્યાંથી? તો ઉપાદેય છે. ઉપાદેય કોને કહેવાય? દ્રવ્ય દ્રષ્ટિ તે જ એક ઉપાદેય છે. જાણવો બધું, દ્રષ્ટિ રાખવી એક દ્રવ્ય ઉપર, જાણવામાં બધું આવે, અનુભૂતિ થાય એ પણ જાણવામાં આવે, આનંદ થાય એ પણ જાણવામાં આવે, શ્રદ્ધાની પરિપૂર્ણતા થાય એ પણ જાણવામાં આવે. દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર, દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર રહે ત્યારે આ બધી વસ્તુની પરંપરા ચાલે. દ્રવ્ય દ્રષ્ટિ રહે તો એની પરંપરાની અંદરમાં સમ્યક દર્શન, એના પરંપરાની અંદરમાં મુનિપણો, એના પરંપરાની અંદરમાં શ્રેણી, એના પરંપરાની અંદરમાં કેવળ જ્ઞાન થઈને મોક્ષ, એ બધું એ સહજ થયા કરે, સહજ થતો ક્રમ. પણ લક્ષ એક દ્રવ્ય ઉપર, લક્ષ એક પોતાના ત્રિકાળી ધ્રુવ પરમાત્મા ઉપર. આવું એનું શાશ્વત પૂર્ણ ચૈતન્ય જે છું તે છું. એક વાત, બસ એક વાત સમજાઈ ગઈ તો જ્ઞાનીઓનું હૃદય સમજાઈ ગયું. આ એક વાત સમજાવી જોઈએ. દ્રવ્ય દ્રષ્ટિ, બસ દ્રવ્ય ઉપરથી દ્રષ્ટિ હટે નહીં. દ્રવ્યનો મહિમા આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. જાણે આનંદનો સમુદ્ર વહેતો રહે, વહેતો રહે, વહેતો રહે, પણ દ્રષ્ટિ આનંદની મૂર્તિ ઉપર, દ્રષ્ટિ આનંદની મૂર્તિ ઉપર, અને આનંદ પ્રગટ થતો જ રહે, થતો જ રહે, થતો જ રહે. આવા ભગવતી માતાઓ આપણને મળ્યા, આવી વસ્તુની સ્પષ્ટતા મળી. પર્યાયની અંદરમાં અનુભૂતિ થાય છે, સમય દર્શન થાય છે, પણ જોર પર્યાય ઉપર નથી, જોર દ્રવ્ય ઉપર છે. જોર ક્યાં છે એની કિંમત છે, હું પણ હું ક્યાં છે એની કિંમત છે. બળવાનનું બળ હોય છે, એ બળવાનનું બળ એટલે શું? ત્રિકાળે ધ્રુવ શાશ્વત પરિપૂર્ણ આત્માનું બળ, એને કોઈ દિવસ નથી આવ્યું. એને ઉપરના બોલ ની અંદર, વચ્ચે આપણે જે બોલ છોડી દીધો 399 ના બોલ ની અંદર પણ એ જ વાત કહે છે. સમ્યક દ્રષ્ટિને ભલે સહાનુભૂતિ પોતે પૂર્ણ નથી, પણ દ્રષ્ટિમાં પરિપૂર્ણ ધ્રુવાત્મા છે. સમ્યક દ્રષ્ટિને સહાનુભૂતિ છે, પણ એ પોતે પૂર્ણતા નથી, પૂર્ણ નથી, પણ દ્રષ્ટિમાં પરિપૂર્ણ ધ્રુવાત્મા છે. પરિપૂર્ણ ધ્રુવાત્મા, દ્રષ્ટિની અંદરમાં પરિપૂર્ણ ધ્રુવાત્મા છે. પરિપૂર્ણ, 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 પરિપૂર્ણ. જે પોતાને પરિપૂર્ણ જોવે છે એને પરિપૂર્ણતા જોતી નથી. પરિપૂર્ણતા થાય છે, એ થતી વ્યવસ્થા છે, પ્રગટ કરવામાં આવતી વ્યવસ્થા નથી. એટલે એનું જોર એ પરિપૂર્ણતા ઉપર નથી, જોર પરિપૂર્ણ વસ્તુ ઉપર છે. દ્રષ્ટિમાં પરિપૂર્ણ ધ્રુવાત્મા છે. હવે ધ્રુવાત્મા તો પરિપૂર્ણ છે, જે પોતાને એમ જોવે છે કે હું પરિપૂર્ણ પરમાત્મા છું, હું શાશ્વત પૂર્ણ ચૈતન્ય છું, એવું જે જોવે છે એને પરિપૂર્ણતા થાય છે. જ્ઞાન પરિણતિ દ્રવ્ય તેમજ પર્યાયને જાણે છે, પણ પર્યાય ઉપર જોર નથી. જાણે છે, અનુભવ થાય છે, સ્વસંવેદન થાય છે, આનંદ આવે છે, એ બધું જાણે છે, પણ જોર નથી. જોર તો દ્રષ્ટિમાં એકલા સ્વ પ્રત્યેનું, દ્રવ્ય પ્રત્યેનું બળ રહે છે. એકલા સ્વ પ્રત્યેનું, એકલા દ્રવ્ય પ્રત્યેનું, એકલા 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 દ્રવ્ય પ્રત્યેનું જોર રહે છે, બળ રહે છે. આવી જ્ઞાનીઓની અંતરંગ સ્થિતિ જે છે એનું કારણ દ્રવ્ય છે, એનું કારણ ભગવાન આત્મા છે. તો જ્યાં જ્ઞાનીનું જોર છે, આત્માર્થીનું જોર, ત્યાં જવું જોઈએ. જ્યાં ગુરુદેવનું જોર છે, જ્યાં બેનશ્રીબેનનું જોર છે, જ્યાં સોગાનીજીનું જોર છે, જ્યાં જ્ઞાની ધર્માત્માઓનું જોર છે, આપણું જોર પણ ત્યાં જ રહેવું જોઈએ. દ્રવ્યનું જોર, દ્રવ્યની દ્રષ્ટિ, દ્રવ્યનું એકત્વ, દ્રવ્યની મહિમા, બધું દ્રવ્ય 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 જ એના અંતરંગની અંદરમાં ચાલતું હોય છે. દ્રવ્ય પ્રત્યેનું બળ રહે છે, રહે છે બસ. કારણ કે દ્રષ્ટિમાં પરિપૂર્ણ ધ્રુવ આત્મા છે. કારણ કે હું પરિપૂર્ણ ધ્રુવ આત્મા છું, એ દ્રષ્ટિ એની છૂટતી નથી, એ સ્વભાવ એનો છૂટતો નથી, એ મહિમા એને છૂટતી નથી. એ મહિમા આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. અરે હું તો પરિપૂર્ણ. અને જ્યાં એક વખત સમ્યક દર્શન થયું, ત્યાં એક પરિણતિ ઉત્પન્ન થઈ ગઈ. હવે એ કોઈ દિવસ ભગવાન આત્માને છોડશે જ નહીં, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ પર્યાયમાં, કોઈ પણ પરિસ્થિતિઓની વચ્ચે, અનુકૂળતાની વચ્ચે, પ્રતિકૂળતાની વચ્ચે,
નિરાકુરતાની વચ્ચે કોઈ પણ પરિસ્થિતિની અંદર નથી, પરિણતિ ભગવાન આત્માને નહીં છોડે. સદુપયોગ તો જયારે થવો હશે ત્યારે થશે, અમુક કાળના આતરે આતરે થશે, પણ એનું જોર દ્રવ્ય ઉપર રહેશે. હું અપરિણામી, હું પરમાત્મા, હું જ્ઞાયક, હું ભગવાન, હું ત્રિકાળી ધ્રુવ, શુદ્ધ ચૈતન્ય, શાશ્વત તીર્થ, અપરિણામી તીર્થ, ચૈતન્ય છું બસ, ચૈતન્ય જે છું તે છું બસ. બીજી કોઈ વાત નથી હોતી જ્ઞાનીઓના હૃદયની અંદર. સમજાવવા માટે એને વ્યવહારથી વાત કરવી પડે છે. જ્ઞાનીઓને ખટકે છે કે અમે સ્વભાવમાંથી બહાર આવીને એટલા નીચે આવીએ છીએ ત્યારે વાત કહી શકાય છે. જ્ઞાનીઓને એની પીડા હોય છે, પણ એની કરુણા એટલી છે કે કરુણાની અંદરમાં સહજે વ્યવહારથી, પ્રમાણથી, નયથી, નિશ્ચેતથી બધી રીતે વસ્તુની વ્યવસ્થાને સમજાવે. આપણે સમજવાનું શું છે? એટલું જ સમજવાનું છે કે હું તો શાશ્વત પૂર્ણ ચૈતન્ય જે છું તે છું. એટલે હું પૂર્ણ શુદ્ધ ચૈતન્ય શાશ્વત તીર્થ હું છું. સુગાની સાહેબ જેમ કે છે કે મેરુની અંદરમાં તો રોજ અનંતતા પરમાણુ આવે પણ છે અને અનંતતા પરમાણુ જાય છે. ભલે એ અચલ કહેવાય છે પણ એમાં આવાગમન છે. હું તો એવું અચલ તત્વ છું કે જેમાં કઈ આવતું પણ નથી ને જેમાંથી કઈ જતું પણ નથી. એ સ્વસંવેદનની અંદરમાં પણ પર્યાય પર્યાયને વેદે છે, દ્રવ્યને નથી વેદતી. આવો અદભુત માલ અલિંગરાણ માંથી ગુરુદેવે બતાવ્યો, બેનશ્રીબેને બતાવ્યો, નાની એવા માર્ગ ચોખ્ખો કર્યો કે પ્રભુ હું પરમાત્મા તત્વ છું એવા લક્ષ્ય તો આગળ વધીશ તો સવિકલ સમ્યક દર્શન નો માર્ગ પણ આવશે, નિર્વિકલ સમ્યક દર્શન પણ થશે. પરંતુ ક્યાંય રોકાવા જેવું નથી. એક સ્વભાવને ઉર્ધ્વતા રાખીને, એની ઉગ્રતા રાખીને, અગાધ અમા પોતાનું જ્ઞાયક તત્વને સર્વોપરિ તત્વ રાખીને પ્રસિક તું આગળ વધતો જાય અને પોતાના સ્વભાવની અંદરમાં ઓટોમેટિક ઠરવાનું, રમવાનું, સ્વભાવને નિહાળવાનું, એનું સ્વસંવેદન બધું સહજ થશે. માર્ગ એટલો સુંદર છે, માર્ગ એટલો અપૂર્વ છે. પ્રભુ તું એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખ, એક દ્રવ્યમાં હું પણ કર, અહમ કર, એકત્વ કર, એની ઉર્ધ્વતા રાખ, એની ઉગ્રતા રાખ. એક ધ્રુવ પરમાત્મા, એક ધ્રુવ પરમાત્મા, એક ધ્રુવ પરમાત્મા તો છે. ધ્રુવ પરમાત્મા તું માનતો છે ન માનતો છે, ધ્રુવ પરમાત્મા છે એમને, ધ્રુવ પરમાત્મા છું હું તો શાશ્વત પૂર્ણ ચૈતન્ય જે છું તે છું. વસ્તુ તો પૂર્ણ ચૈતન્ય છે, શાશ્વત છે, પણ છે એનો કોઈ ફાયદો નથી. ત્યારે તો એમાં હું પણ હું કરતો હું છું, હું જે છું, હું જે છું એટલે હું શાશ્વત પૂર્ણ ચૈતન્ય છું, તે જ છું બસ, તે જ છું, તે જ છું, તે જ છું, તે જ છું, હું છું, હું છું, હું છું. અને ખરેખર એ પોતાના ત્રિકાળી શાશ્વત ચૈતન્ય પૂર્ણ સ્વભાવ ઉપર હું પણ હું નથી કહેતો. મારું અસ્તિત્વ જે છે, મારું અસ્તિત્વ જ એટલું છે, એની બહાર મારું અસ્તિત્વ નથી, એની બહાર હું નથી. એ સ્વભાવનું જોર, સ્વભાવની ગરિમા, સ્વભાવની મહિમા, સ્વભાવની અપૂર્વતા, સ્વભાવની નિરપેક્ષતા, સ્વભાવની સંપૂર્ણતા, સ્વભાવની ત્રૈકાલિકતા, કેટલી અદભુત વસ્તુ છે. અનાદિ અનંત જે છું તે છું, કાંઈ વધે નહીં, કાંઈ ઘટે નહીં, અત્યંત અપ્રભાવિત રહું પરિણામથી, પરિણામથી અપ્રભાવિત. પરની તો ચર્ચા જ નથી, પરિણામથી અપ્રભાવિત. બેન શ્રી કીધું કે મારા નથી, મારી નથી, દ્રવ્ય દ્રષ્ટિના બળે કહું છું કે મારી નથી નિર્મળ પર્યાય, સ્વાભાવિક પર્યાય મારી નથી, પ્રગટ થઈ તે પણ, મારી સ્વાભાવિક પર્યાય નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પણ હું દ્રવ્ય દ્રષ્ટિના બળે કહું છું કે મારી નથી. શું કામ? કે મારો દ્રવ્ય સ્વભાવ અગાધ છે, મારો દ્રવ્ય સ્વભાવ અમાપ છે. નિર્મળ પર્યાયનું વેદન ભલે હો પણ દ્રવ્ય સ્વભાવ પાસે તેની વિશેષતા નથી. આવી દ્રવ્ય દ્રષ્ટિ, આવું દ્રવ્યનું જોર, આવી દ્રવ્યની મહિમા, આવી દ્રવ્યની અપૂર્વતા ભાસવી જોઈએ આપણને બધાને. એના માટે આપણને ગુરુદેવ મળ્યા છે, એના માટે બેનશ્રીબેન મળ્યા છે, એના માટે સોગાનીજી મળ્યા છે, એના માટે જૈન દર્શન મળ્યું છે. પંચમ કાળની અંદરમાં જૈન શાસન મળવું એટલે શું? મૂળ શાસન, મૂળ માર્ગ કુનકુનાચાર્ય દેવનું, એનું મળવું એટલે શું? આપણા સૌભાગ્યની કોઈ સીમા નથી. જેને ભવ સમુદ્રનો કિનારો આવી ગયો છે એને આ માર્ગ મળે છે, એને આવા ગુરુદેવ મળે છે, એને આવું તત્વ મળે છે, એને આટલી સ્પષ્ટતા મળે છે કે દ્રવ્ય દ્રષ્ટિ
દ્રવ્યદ્રષ્ટિ 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 દ્રવ્યદ્રષ્ટિ. પછી પ્રકાશ સહજ છે, પ્રકાશનો પ્રયત્ન નથી હોતો. જ્યાં દ્રવ્ય તે હું છું એવી દ્રષ્ટિ થઈ તો સમ્ય જ્ઞાનનો પ્રકાશ થઈ જાય છે, એનું નામ દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ છે. દ્રવ્યની દ્રષ્ટિ કરવું એનું નામ દ્રવ્યદ્રષ્ટિ નથી, હું દ્રવ્ય છું એનું નામ દ્રષ્ટિ છે. એવી દ્રષ્ટિ થતા, એટલે એવી દ્રષ્ટિ પ્રમાણિકપણે થતા, હું દ્રવ્ય જ છું એવો નિર્ણય થતા, એવો નિશ્ચય થતા, એવો વિવેક થતા, એવું શ્રદ્ધાન થતા, સમ્ય જ્ઞાન રૂપી પ્રકાશ થઈ જાય છે. કરવો નથી પડતો, એ કરવાની વ્યવસ્થા નથી. કોઈ સમ્યક દર્શન માટેનો પ્રયત્ન કર્યો અને સમ્યક દર્શન થઈ ગયું એવું નથી. એનું નામ સમ્યક દર્શન, મારે સમ્યક દર્શન કરવું છે એનું નામ સમ્યક દર્શન નથી, હું પરમાત્મા છું એનું નામ સમ્યક દર્શન છે. દર્શન એટલે દેખવું, જ્ઞાન એટલે જાણવું, સમ્યક જાણવું, સમ્યક દેખવું, સમ્યક શું જાણવું, શું મારે પરમાત્મા થવું છે એ સમ્યક જાણવું છે કે હું પરમાત્મા છું એ સમ્યક જાણવું છે. હું પરમાત્મા છું એનું નામ સમ્યક જાણવું છે. હું પરમાત્મા જ છું એવો જ્યાં નિર્ણય થાય છે એનું નામ સમ્યક જ્ઞાન છે. સમ્ય જ્ઞાન પ્રગટ થતી વ્યવસ્થા છે, પ્રગટ કરવામાં આવતી વ્યવસ્થા નથી. આમાં કરવા પણ છે જ નહીં. દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્યની અગાધતા, દ્રવ્યની અમાપતા, દ્રવ્યની પૂર્ણતા, દ્રવ્યની ત્રિકાલિકતા, દ્રવ્યની સંપૂર્ણતા, બસ એ જ હું છું, એ જ હું છું, એ જ હું છું, એ જ હું છું, એવું જયારે અંતરંગની અંદરમાં વસી જાય છે, અંતરંગની અંદરમાં જામી જાય છે, એનું નામ સમ્ય જ્ઞાન છે. સમ્ય જ્ઞાન એટલે શું? સહજથી જેવો સ્વભાવ છે એના લક્ષ્ય ઉત્પન્ન થતી વૃત્તિ, ઉત્પન્ન થતી પ્રવૃત્તિ, ઉત્પન્ન થતી પર્યાય, ઉત્પન્ન થતો ઉત્પાદ, એ સહજ છે. એ કોઈ કરવાની વસ્તુ નથી. કરવાની અંદરમાં તો મરવાપણાનો બોજો છે, એને ક્યારેય પણ કરવાની અંદરમાં મરવાપણો નથી લાગતો. કેટલો બોજો છે, કેટલો ઉલટો પુરુષાર્થ છે, એમાં વિકલ્પોની જ હારમાળા ચાલે છે, નિર્વિકલ્પતા થતી જ નથી. કારણ કે વિકલ્પો કરતા કરતા નિર્વિકલ્પતા થઈ જાય એવું છે નહીં. નિર્વિકલ્પ સ્વભાવ છે, નિર્વિકલ્પ સ્વભાવને લગતે નિર્વિકલ્પતા થાય છે. તો હું નિર્વિકલ્પ પરમાત્મા તત્વ છું, નિર્વિકલ્પ પરમાત્મા મૂર્તિ છું, નાયક મૂર્તિ છું, ત્રૈકાલિક ચૈતન્ય, શાશ્વત પૂર્ણ ચૈતન્ય છું, ઈજ છું, ઈજ છું, તે જ છું, જે છે તે જ હું છું, જે છું તે જ હું છું, હું છું એવો બસ. મને અશુદ્ધતા શુદ્ધતા કોઈ અપેક્ષાઓ નથી, હું તો સ્વભાવથી જે છું તે છું. અશુદ્ધતા શુદ્ધતાની અપેક્ષા એ વાત છે, શુદ્ધતા અશુદ્ધતાની અપેક્ષા એ વાત છે, હું તો સ્વભાવથી છું, સ્વભાવથી જે છું તે છું, સ્વભાવથી પરિપૂર્ણ છું, પરિપૂર્ણ છું, ચૈતન્ય છું, ચૈતન્ય છું, શાશ્વત છું, શાશ્વત છું. બસ એમાં કઈ થતું જ નથી, કોઈ દિવસ કઈ પણ નથી થતું. કઈ પણ નથી થતું એને કોનો ડર, કોનો ભય, કોની ચિંતા, કોનો વિકલ્પ, આરામાં છે જ નહીં. પરને મારા માનું, પછી એને છોડવાનો પ્રયત્ન કર્યો, મારા માનવા એ મિથ્યા તો, ને છોડવાનો પ્રયત્ન એ મિથ્યા તો, છે જ નહીં. મારે એને છોડવાના ક્યાં છે? મેં ગ્રહણ કર્યા છે, મનને આત્માએ ગ્રહણ કર્યો હોય તો એને છોડવાનો વાત આવે. છ ઇન્દ્રિયોથી કોઈ પણ ઇન્દ્રિયો આત્માએ ગ્રહણ કર્યું હોય તો એને છોડવાનો વાત આવે. વિકલ્પને આત્માએ ગ્રહણ કર્યો હોય તો એને છોડવાનો વાત આવે. રાગને ગ્રહણ કર્યો હોય તો મારામાં આવે. તો ગુરુદેવ કે રાગ મારામાં થતો જ નથી, જળમાં થાય છે, થાય છે જળમાં, જણાય છે જ્ઞાનમાં, તો મારો છે એવી એને ભ્રાંતિ થાય છે. તું તારામાં જ્ઞાન થાય છે, જ્ઞાનમાં આત્મા જણાય છે, તું સીધો આવ, સીધો માર્ગ ઉપર આવ. તું દ્રષ્ટિ ક્યાં કરે છે, વસ્તુ ક્યાં છે, સ્વભાવ કેવો છે, મહત્તા કોની છે, કિંમત કોની છે, અગાધતા કોની છે, અમાપતા કોની છે, તારા શુદ્ધાત્માની છે, ભગવાન આત્માની છે, નહીં તું સ્વયં પોતે છો. જે છું તે જ છું, હું છું પોતે શાશ્વત, અને મને હજી શાશ્વત થવું છે. શાશ્વતના લક્ષ્ય શાશ્વત થવાય છે પ્રભુ, એવું નથી. જે થાય છે તો સાદી અનંત થાય છે, પણ વસ્તુ શાશ્વત છે. શાશ્વત હું છું બસ એટલું લખ. હવે જે શાશ્વત છું એને ભવિષ્યમાં શું થશે એનો ક્યાં વિકલ્પ છે? જે ત્રૈકાલિક ચૈતન્ય પૂર્ણ ચૈતન્ય છે એને અપૂર્ણતા છે, ને પૂર્ણતા થાય એની વાત ક્યાં છે? એની અંદર જે છે જ નહીં એની ઉપર એની દ્રષ્ટિ જાય છે. જે છે જ નહીં પોતામાં એને હું પૂર્ણ છું તો પૂર્ણ છું ને,
પછી પૂર્ણ થવાની વાત જ્યાં કરે છે તેનો મતલબ હું અપૂર્ણ છું. જેને પૂર્ણ થવું છે એ પોતાને અપૂર્ણ માને છે અને પૂર્ણ થવું છે, પણ જે પૂર્ણ છે એને પૂર્ણ થવું છે. જે બેન શ્રી એમ કીધું, હું તો શાશ્વત પૂર્ણ ચૈતન્ય જે છું તે છું, શાશ્વત અને પૂર્ણ, પૂર્ણ ચૈતન્ય. આ વાત એક વખત સમજની અંદરમાં બેસવી બહુ જરૂરી છે. અને એ વસ્તુ ત્યારે જ થશે કે જયારે લગાતાર એનું ને એનું હેમરિંગ, એને થ્યાજ કરે થ્યાજ કરે થ્યાજ કરે, ગુરુદેવની વાણીમાંથી, સુગાનીજીની વાણીમાંથી, ભગવતી માતાઓની વાણીમાંથી, એ ભગવાન આત્માને કાઢે, નાયકને કાઢે. હું આ છું, બસ હું આ છું, બસ હું આ છું, હું આ છું, હું આ છું. એની દ્રષ્ટિ એક દ્રવ્ય 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 દ્રવ્ય. હવે એને દ્રષ્ટિ કહેવાતી હોય તો ભલે કહેવાય, કારણ કે મારા દ્રવ્યની અંદરમાં દ્રષ્ટિનો ભાવ છે. એ દ્રષ્ટિ થતા પ્રકાશ થાય, સમય જ્ઞાન સમય જશો ને તો ભલે થાય, મારામાં એ પર્યાયનો અભાવ છે. એવી હું પૂર્ણ વસ્તુ છું એનો મહિમા આવે ત્યારે એ પાછો ફેરો કહેવાય. પાછો ફેરો કહેવાય તો પરિણામ દ્રવ્ય તરફ વળતા ઉત્પન્ન થાય. દ્રવ્ય તરફ વળતા ઉત્પન્ન થાય ત્યારે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કહેવાય. પણ હું દર્શન જ્ઞાનની મૂર્તિ છું ને, એની કિંમત, એનું ફળ મોક્ષ માર્ગ, એનું ફળ મોક્ષ. દ્રષ્ટિ કોની? દ્રવ્યની. જે દ્રવ્યની અંદરમાં દ્રષ્ટિ નથી વસતી, જે દ્રવ્યની અંદરમાં હું પરમાત્મા છું એવો વિકલ્પ નથી વસતો, એવી દ્રષ્ટિ નથી વસતી, એવું લક્ષ નથી વસતું, એવો સ્વભાવથી પરિપૂર્ણ તત્વ જે છું તે છું. હું શુદ્ધ છું તો કે ના, અશુદ્ધ છું તો કે ના, સુધારશુ છું તો કે ના, કેવો છું, જેવો છું તેવો છું. અપેક્ષાઓની ચર્ચા હવે બંધ થવો પડે. અનંતકાળની અંદરમાં નિશ્ચય નહીંના પક્ષ સુધી અનંતો ખતાયો, અનુમાન જ્ઞાન સુધી અનંતો ખતાયો. એ અનુમાન જ્ઞાનની અંદરમાં સવિકલ્પતાની અંદરમાં અનેક વખત, અનંત વખત, જેને સવિકલ્પ સમ્યક દર્શન કહે છે, એવું પણ અનંત વખત થયું. અનુમાન જ્ઞાનની અંદરમાં, વિકલ્પાત્મક જ્ઞાનની અંદરમાં એવો નિર્ણય પણ અનંત વખત થયો. પણ સ્વભાવના પક્ષમાં આવીને, નિશ્ચયના પક્ષને છોડીને, પક્ષાતિક્રાંત થઈને, નિરપેક્ષ સ્વભાવને જોઈને હું પરમાત્મા તત્વ છું એવું એક વાર થયું નથી. એક વખત પોતાના સ્વભાવને સ્વભાવથી જોયું. આવી વાત પૂજ્ય ભગવતી માતા બેનશ્રીએ આપણને સમજાવી છે, બતાવી છે. અને એમની એક અદભુતતાના વિશેષતા તો એ હતી કે ક્યારે પણ તમે કોઈ પણ પ્રશ્ન પૂછો એટલે એની શરૂઆત એમ થાય કે પૂજ્ય ગુરુદેવ શ્રીએ તો બધું જ કહી દીધું છે. એ વાત કેટલી અપૂર્વ છે. એ પૂરેપૂરી સમર્પણતા કેવી હોય છે જ્ઞાનીઓની પોતાના ગુરુ પ્રત્યે સમજવા ઈચ્છે છે. અહીંયા તો વિદ્વાનોને થોડું કંઈક સારું કહેતા આવડી જાય, સારું બોલતા આવડી જાય, વાણીની છટા હોય તો એના કે હું પડો ને શરી સાંકળી. પ્રભુ એવું નથી. માર્ગ બહુ સરળતાનો છે, બહુ સુગમતાનો છે, બહુ સમર્પણતાનો છે, બહુ સહજતાનો છે. પર્યાય પણ પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે દ્રવ્યને ત્યારે એને અનુભૂતિ થાય છે. સર્વસમર્પણ, સર્વસમર્પણ એટલે હું છું, બસ હું છું, એનું નામ સર્વસમર્પણ છે. પર્યાય દ્રવ્યને સર્વસમર્પણ કરે છે એ તો ભાષાની અંદરમાં વિશ્લેષણ છે એનું. પણ જયારે પર્યાય પોતાને ભૂલી જાય છે અને કે છે હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, નિર્વિકલ્પ ભાવે હું પરમાત્મા છું, નિર્વિકલ્પ ભાવે હું પરમાત્મા છું, એનું નામ સમર્પણ છે. આવું કોણ કે છે? તો હું પરિપૂર્ણ છું. આવું થાય છે ક્યાં? તો હું પરિપૂર્ણ છું. આનંદ આવે છે ક્યાં? તો હું આનંદની મૂર્તિ છું. વાત દ્રવ્ય 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 દ્રવ્ય. અને ત્યારે પર્યાયની અંદરમાં આનંદનો ફુવારાઓ, આનંદનો સમુદ્ર, આનંદનો સાગર ઉછળે. અને સુગાનીજી એમ કે શેરડીના રસની ઘટાઘટી, મીઠાસની ઘટાઘટી અંદરમાં ચાલતી રહે, પરંતુ એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપરથી હટતી નથી. વાત કરે તો દ્રવ્યની, અનુભૂતિ કરે દ્રવ્યમાં એકાકારતાની સાથે. આવી અદભુત અને અલૌકિક વાત પૂજ્ય બેનશ્રીએ આપણને બતાવી. એવા ભગવતી માતા પૂજ્ય ગુરુદેવની સાથે સાથે મહાવિજયથી ભરતક્ષેત્રમાં આવ્યા અને ગુરુપંથીની થઈને ભગવતી માતાઓ એ ગુરુદેવશ્રીના માર્ગ ઉપર વિચરા, આપણે પણ એ માર્ગ ઉપર ચાલીએ એવી ભાવનાપૂર્વક પૂજ્ય બેનશ્રીને કોટી કોટી વંદન કરીએ સૌ કોઈ. હવે આપણા ચાલતા વિષય દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની અંદરમાં
436 નંબરના બોલની અંદરમાં જે વાત કરી વાતને આપણે જરા ફરીથી એકવાર જોઈએ. વર્તમાનમાં જીવને દુઃખ લાગે તો પ્રયત્ન કરીને સુખને શોધી લે છે. હવે આ વાત શેની છે એ વાત આપણે થોડી સમજીએ. જીવને દુઃખ લાગે તો પ્રયત્ન કરીને સુખ શોધી લે છે. જ્યાં જીવને દુઃખ લાગે છે જે જગ્યાએ તે પ્રયત્ન કરીને સુખને શોધી લે છે. એટલે શું છે? આત્માર્થીઓની વાત છે, મુમુક્ષુઓની વાત છે. તેને જો ખરેખર વિકલ્પની અંદરમાં દુઃખ લાગે, વિકલ્પની અંદર, કયો વિકલ્પ? રાગથી છૂટવું છે એ વિકલ્પ નહીં. રાગથી તો છૂટો છું, કર્મોથી અત્યંત પ્રભાવિત છું એ વિકલ્પ નહીં. એ નાસ્તિના વિકલ્પો પણ બહુ ચાલ્યા. અસ્થિના વિકલ્પો, જેવો પોતે છે એવા વિકલ્પ, હું પરમાત્મા છું તો પરમાત્મા છું એવો વિકલ્પ, એ વિકલ્પમાં એને જો દુઃખ લાગે તો એ પ્રયત્ન કરીને સુખને શોધી લે. તો એ પ્રયત્ન 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 પ્રયોગ 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 કરતા સુખને શોધી લે છે, સુખની પ્રાપ્તિ થઈ જાય. વિકલ્પની અંદરમાં દુઃખ લાગે તો નિર્વિકલ્પતા રૂપી સુખ ઉત્પન્ન થઈ જાય છે. અને હજી વિકલ્પની અંદરમાં જ દુઃખ નથી લાગતું. સંસારની વાત કરીએ તો સંસારની અંદરમાં જ્યાં દુઃખ લાગે છે ત્યાંથી હટી જાય છે. સંયોગની અંદરમાં ક્યાંય દુઃખ લાગે તો ત્યાંથી હટી જાય છે. તો જ્યાં દુઃખ લાગતું હોય ત્યાંથી હટી જાય છે. જે વસ્તુ તેને દુઃખ સમજાતું હોય એનાથી દૂર થઈ જાય છે. પણ આત્માના ચિંતનમાં, મનનમાં, ખુલનમાં એને દુઃખ લાગતું જ નથી. એને તો લાગે છે કે હું માર્ગમાં આગળ વધી રહ્યો છું, આજે નહીં તો કાલે પરિણામની જયારે યોગ્યતા તો ત્યારે કામ થશે. એવી ઢીલી પોચી વાત આત્માર્થીઓ કરતા જ નથી. જે લોકો પોતાના સ્વભાવની ઉદ્ધતાની સાથે આગળ વધે છે એ સ્વભાવની જ વાત કરે છે. એ સ્વભાવની વાતનો વિકલ્પ એને ખટકે છે. હું પરમાત્મા છું તો પરમાત્માનો વિકલ્પ શા માટે? જો પરમાત્માનો વિકલ્પ મારામાં છે જ નહીં તો હું વિકલ્પ દ્વારા નક્કી શા માટે કરું છું? અને જ્ઞાન શ્રદ્ધાથી એને નિર્ણય નક્કી થાય ને નિર્ણય થાય નહીં. સોસરવટ સ્વભાવની અંદરમાં ઉતરીએ એટલે સમય નથી લાગતો અનુભૂતિની અંદર. પરંતુ થાય છે શું? એને તો કહે છે કે આવું ન થતા ધારણામાં જ સંતોષ થાય છે. બુદ્ધિમાં જે સમજાણો, સ્પષ્ટીકરણ કર્યું, ખુલાસાઓ કર્યા, બુદ્ધિમાં ચોખ્ખું થયું, ધારણાની અંદરમાં વાત ન્યાયથી લોજિકથી બેસી ગઈ, તર્કથી બેસી ગઈ, એ સંતુષ્ટ થઈ ગયું. આપણને તો વાત તો આખી સમજાય છે. ભાઈ દ્રવ્ય દ્રષ્ટિ છે ને એ જ સમય દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ છે ને એ જ મિથ્યા દ્રષ્ટિ છે. આ નયોના પક્ષથી છૂટવાનું છે ને ન્યાયચિત વસ્તુમાં આવવાનું છે. એટલે આવી જે ધારણાઓ જે થઈ છે ભલે સાચી છે એ ધારણા, પણ ધારણાની અંદરમાં સંતુષ્ટ થઈ જાય છે, ત્યાંથી આગળ નથી વધતો. અને ધારણા એક એવી વસ્તુ છે કે જે પ્રયોગમાં કામમાં નથી આવતી. જે વસ્તુ પ્રયોગમાં કામમાં ન આવે એ અનુભવમાં કામમાં કેવી રીતે આવે? અને ધારણાને હંમેશા સંતુષ્ટિના માર્ગ તરફ આગળ વધારી છે. ધારણામાં જ સંતુષ્ટ થાય છે તો તેને દુઃખ લાગતું નથી. કારણ કે એને એમ થાય છે કે મને વાત તો સમજાય છે, પણ સમજ શ્રદ્ધાનું નામ છે, સમજ સ્વભાવના જાણપણાનું નામ છે, અને એની અંદરમાં સ્વભાવ છોડીને કાંઈ વસ્તુ જ નથી. પરમાત્મા તત્વ છોડીને કઈ વસ્તુ જ નથી. જે છું તે છું એ છોડીને બીજું કઈ છે જ નહીં એની અંદરમાં. એવી ઉગ્રતા થાય, ઉર્ધ્વતા થાય, અને જે ન્યાય લોજિક તર્કથી જે વસ્તુ બેઠી છે, સમજાણી છે, એનાથી પણ એ આગળ વધે, પ્રયોગની અંદરમાં આવે, પ્રયોગથી આગળ વધે અને સ્વભાવની અંદરમાં આવે, સોસરવટ ઉતરી જાય તો એ સુગાનીજીની જેમ એક રાત લાગે, ગુરુદેવની જેમ 11મી ગાથા પહોંચતા પહોંચતા કામ થઈ જાય, બેનશ્રી બેન ને ગુરુદેવની વાણી સાંભળે ને કામ થઈ જાય. આટલું સરળ છે. પણ આપણે ધારણામાં સંતોષ થઈ જઈએ છીએ. જે બુદ્ધિમાં જે વાત બેસી ગઈ, મનના અવલંબન વિકલ્પોના માધ્યમથી સ્વયંસમથી જે વાત બેસી ગઈ, એ મોટા મોટી ઝાડ છે ફસાવાની, નથી સમજાતું. ધારણાથી જ સંતોષ થાય છે તો તેને દુઃખ લાગતું નથી.
સ્થિતિ આ તરફ અંતરમાં શોધતો જ નથી. કેટલી જબરજસ્ત વાત કરી છે. પરંતુ જો ધારણામાં જ સંતોષ થાય છે તો તેને દુઃખ લાગતું જ નથી. તેથી આ તરફ અંતરમાં શોધતો જ નથી, અંતરમાં આગળ વધતો જ નથી. કારણ કે જેને પોતાના સ્વભાવની ઉદ્ધત, એટલે ધારણાની કોઈ કિંમત ન હોય, બુદ્ધિની કોઈ કિંમત ન હોય, સ્વયંસમની કોઈ કિંમત ન હોય, આ બધું ઇન્દ્રિય જ્ઞાન છે. અને ઇન્દ્રિય જ્ઞાન છે તે જડ છે. હું તો સ્વભાવથી ચૈતન્ય પરિપૂર્ણ શાશ્વત વસ્તુ છું એવું એને સમજાય, અને એની ઉર્ધ્વતા ને એની મહિમા ને એની અગાધતા ખ્યાલમાં આવે તો એને સંસાર આખો ફિક્કો થઈ જાય છે, લુખો થઈ જાય છે, એકદમ સાવ રસ વિનાનો થઈ જાય છે, રસ કસ વિનાનો થઈ જાય છે. એમાં રસ પણ નથી રહેતો અને કસ પણ નથી રહેતો. અને નિરંતર કોઈ પણ પરિસ્થિતિની અંદરમાં સ્વભાવની ઉર્ધ્વતા છૂટતી જ નથી. આ ધારણાથી પ્રાપ્ત થાય એવો માર્ગ નથી. ધારણાથી અનુમાન જ્ઞાન સુધી, અને અનુમાન જ્ઞાનમાં સ્વવિકલ્પ આત્માનું, જેને સ્વવિકલ્પ સમ્યક દર્શન કહેવાય છે, ત્યાં સુધી પહોંચી શકે, નિર્ણય સુધી પહોંચી શકે, પણ અનુભવ સુધી ન પહોંચે. એ અનુમાન જ્ઞાનમાં નિર્ણય સુધી પહોંચે છે, પણ નિર્ણયથી આગળ આજ હું એવું વસ્તુની અંદરમાં પ્રસરી જવું, વસ્તુની અંદરમાં ફેલાઈ જવું એવું નથી થતું. વસ્તુની અંદરમાં ફેલાઈ જવું, પરમાત્મા તત્વની અંદરમાં ફેલાઈ જવું, તે શું કહે છે? તેથી અંતરમાં શોધતો જ નથી. અંતર આ તરફ, આ તરફ, પોતાના તરફ અંતરમાં શોધતો જ નથી. ધારણામાં એને દુઃખ નથી લાગતું, ધારણામાં એને સંતુષ્ટિ થાય છે. ધારણામાં જ સંતુષ્ટ થાય છે. શું સંતુષ્ટ થાય છે? કે ભાઈ પર્યાયની તો ક્રમબદ્ધતા છે, પર્યાયની ક્રમ નિયમિતતા છે, પર્યાયમાં જ્યારે થવાનું હોય ત્યારે થશે, આપણે પ્રયત્ન કરશું તો હમણાં થોડી થશે. આપણને વાત તો અંદરમાં બેઠી છે, એટલે આપણે આ માર્ગ પણ આપણને મળ્યો છે, ગુરુદેવ પણ મળ્યા છે, ભગવતી માતાઓ પણ મળી છે, સોગાનીજી પણ મળ્યા છે, આપણે વાત તો આને જ ઘૂંટીએ છીએ, આને જ પાકી કરીએ છીએ. તો જે દિવસે પર્યાયની અંદરમાં યોગ્યતા છે ત્યારે થઈ જશે. એટલે એની દ્રષ્ટિ જ પર્યાય ઉપર છે, એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે જ નહીં. જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોય છે એ પર્યાયની પરવા જ નથી કરતો, પર્યાયની સામે જોતો જ નથી. પર્યાયમાં શું છે? નિગોદ હોય તો નથી જોતો, ને મોક્ષ હોય તો નથી જોતો. એ પર્યાય મારી નથી એવું માને છે. જે પર્યાય મારી નથી, જેમ શરીર મારું નથી, જેમ કર્મ મારું નથી, જેમ રાગ મારો નથી, એમ પર્યાય મારી નથી. એ પર્યાયની અંદરમાં જ્યારે યોગ્યતા હશે ત્યારે થઈ જશે, ને એ ધારણાની અંદરમાં સંતુષ્ટિ થાય, ને પછી એ સંસ્કારના બળે આગળ વધશો અને પ્રાપ્ત કરી રહેશો. એ વાત જ ઉભી નથી થતી માર્ગમાં. એ ઢીલી પોચી વાત છે, એ જાત છેતરપિંડીની વાત છે. પ્રભુ એ વાત નહીં કર ગુરુદેવ મળ્યા પછી, આ તત્વજ્ઞાન મળ્યા પછી, આટલી સ્પષ્ટતા મળ્યા પછી, આટલો માર્ગની ચોખવટ થયા પછી એ વાત નહીં કર પ્રભુ, નહીં કર, નાશ નહીં કર. શું થયું છે તને? આ તું ધારણામાં કેમ સંતુષ્ટ થાય છે? તને ધારણામાં દુઃખ કેમ નથી લાગતું? વિકલ્પની અંદરમાં તને દુઃખ કેમ નથી લાગતું? હું વિકલ્પવાળી વસ્તુ છું, વિકલ્પથી પ્રાપ્ત થયેલી વસ્તુ છે, વિકલ્પના માધ્યમથી પ્રાપ્ત થયેલી વસ્તુ છે, વિકલ્પથી નિર્વિકલ્પ થવાની વસ્તુ છું, એવું કઈ તો છે જ નહીં. નિર્વિકલ્પ સ્વભાવ નિર્વિકલ્પતાથી પ્રાપ્ત થાય છે. હું પ્રાપ્ત છું, મને પ્રાપ્ત થાય છે એ પણ વાત નથી, હું તો છું પ્રાપ્ત. પ્રાપ્ત છું એનું વજન, જે છું એનું વજન, જે છું તે છું એનું વજન એની અંદરમાં થઈ જાય છે સમ્યક દર્શન. આપણું વજન સમ્યક દર્શન ઉપર છે એટલે સમ્યક દર્શન થતું નથી. પરિણામની અંદરમાં વિકલ્પોની હારમાળા, ધારણાની હારમાળા, સંતુષ્ટની હારમાળા ચાલે છે. માર્ગ માં શાંતિથી સમજવા જેવું છે. એક બોલ લે પણ એના સોસરવટ અંદરમાં ઉતરી જાય, આરપાર થઈ જાય. પ્રભુ આપણે ક્યાં જવું છે, શું જવું, જે છું તે છું. વાત તો એટલી છે, હું શાશ્વત છું, હું પૂર્ણ છું, હું ચૈતન્ય છું. તમારે ચેતના જોઈએ છે? સ્વભાવથી ચૈતન્ય છું, સ્વભાવથી પરિપૂર્ણ છું, સ્વભાવથી શાશ્વત છું. તો પછી કઈ ધારણાની વાત, કઈ વિકલ્પની વાત? એ મારામાં થતું જ નથી કઈ. એ હું નથી, મારામાં નથી, હું તો સ્વભાવથી પરિપૂર્ણ છું. અને વિકલ્પ રહે છે તો એ ખટકે છે, દુઃખરૂપ લાગે છે, બોજારૂપ લાગે છે. અને સોગાનીજીના શબ્દોમાં કહે તો જમશેદપુરની ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે. જમશેદપુરની ભઠ્ઠીનો અંદાજ છે બધાને. એ ટાટાનગરની જમશેદપુરની જે ભઠ્ઠી છે એ એવી છે કે એક વખત ગરમ થાય પછી વર્ષોના વર્ષો સુધી એને બંધ કરવામાં નથી આવતું.
અને એ દેખાડવા માટે પણ લઈએ તો તમને એકદમ આઇસોલેટેડ જગ્યાથી ક્યાંથી ખાલી તમે દૂરબીનના માધ્યમથી તમને એ ભઠ્ઠી દેખાડાય. હવે એ ભઠ્ઠી ઉપર જો કોઈ માણસને મૂકી દો તો સેકન્ડ ન લાગે ને રાખ થવામાં, સેકન્ડ તો એ ભઠ્ઠીનું દુઃખ કેવું હશે? હું પરમાત્મા છું એ વિકલ્પની અંદરમાં જમશેદપુરની ભઠ્ઠી જેવું જેને દુઃખ લાગે, પરમાત્મા છું એ વિકલ્પ, બીજો કોઈ વિકલ્પ નહીં. ક્યાંથી છૂટો પડવાનો વિકલ્પ નહીં, છૂટો તો છું પ્રભુ, રાગરૂપ થયો જ નથી કોઈ દિવસ, રાગ જ્ઞાનમાં કોઈ દિવસ આવ્યો જ નથી, આવવાનો નથી, આવશે પણ નહીં. એ બધું તો કઈ છે જ નહીં, આ તો જે છું એનો વિકલ્પ, પણ ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે ને. તો ધારણામાં જે સંતુષ્ટ થાય છે તો તેને દુઃખ લાગતું નથી, ધારણામાં જ સંતુષ્ટ થાય છે તો તેને દુઃખ લાગતું નથી. તેથી આ તરફ અંતરમાં શોધતો જ નથી, શોધતો જ નથી, તારી સ્વભાવની શોધ જ નથી પ્રભુ. સ્વભાવ મળે કેવી રીતે? નિર્વિકલ્પ વસ્તુ, અભેદ વસ્તુ, સ્વાભાવિક વસ્તુ, પરિપૂર્ણ વસ્તુ, ચૈતન્ય વસ્તુ, શાશ્વત વસ્તુ, હું સ્વયં વસ્તુ, એને શું જોઈએ છે? એ ધારણાથી પાર છે, સ્વયંસમથી પાર છે, બુદ્ધિથી પાર છે, મનાશ્રિત પરિણામથી પાર છે. કારણ કે વિકલ્પ એ ભેદ બુદ્ધિ છે. ભેદ બુદ્ધિથી બધા પડખાઓને જોવે છે, પ્રભુ એ નહીં જોવો નાખ. અભેદ વસ્તુ છે, સ્વભાવથી અભેદ, સ્વભાવથી સંપૂર્ણ. હું છું ને તો હું છું એને કંઈક જોઈએ છે, હું છું એને સમ્યક દર્શન જોઈએ છે, હું છું એને મોક્ષ માર્ગ જોઈએ છે, હું છું એને શુદ્ધતા જોઈએ છે. તો તે પોતાને હું શુદ્ધ ચૈતન્ય પરિપૂર્ણ તત્વ છું એવું માન્યું નથી. માર્ગ અને વિપરીત માર્ગ એ બંનેની વચ્ચે, એટલે સમ્યક દર્શન અને મિથ્યા દર્શન એ બંનેની વચ્ચે એક વાળ જેટલો આતરો છે, એનાથી વધારે આતરો નથી. સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો મિથ્યા દર્શન, હું દર્શનની મૂર્તિ છું તો સમ્યક દર્શન. વળાંક ક્યાં છે, વજન ક્યાં છે, જોર ક્યાં છે, દ્રષ્ટિ ક્યાં છે, મુખ્યતા કોની છે, સર્વોપરતા કોની છે, સમર્પણતા કોની છે? હું છું. પરંતુ જો ધારણામાં જ સંતુષ્ટ થાય છે તો તેને દુઃખ લાગતું નથી. તેથી આ તરફ અંતરમાં શોધતો જ નથી, શોધતો જ નથી. અને જેને ગરજ હોય ને, ગરજ જેને તરસ લાગી હોય, એ પાણી વગર જીવી ન શકે. જે પાણી વગર જીવી ન શકતો હોય એ શું કરે? કાં એને પાણી જોઈએ ને કાંઈ મરી જાય, બે માંથી એક થાય. કાંઈ વિકલ્પ છૂટી જાય ને કાં જે વિકલ્પ તૂટી જાય ને કારણે તો દેહ છૂટી જાય, બે છૂટી ત્રીજું કઈ થાય જ નહીં. સ્વભાવને જોવાની દ્રષ્ટિ અપૂર્વ છે, સ્વભાવને જોવાનું વિધાન અપૂર્વ છે, અલૌકિક છે પ્રભુ. આપણે ગુરુદેવના સંતાનો આ માર્ગની અંદરમાં આવીને મૂળભૂત તત્વને મૂળમાંથી જો ન પકડીએ તો ક્યાં જશું આપણે? આપણે પંડિતાઈ નથી જોતી, બસ આપણે શાસ્ત્રજ્ઞ નથી થવું, આપણે આત્મજ્ઞ થવું છે. માર્ગ આટલો પવિત્ર છે, અનાદિકાળથી જે વાત ન સમજાણી એ વાત ગુરુદેવથી સમજાય છે, ચોખવટ એકદમ સ્પષ્ટ સ્પષ્ટ સમજાય છે. હવે બસ વાત તો એટલી છે જે પૂજ્ય બેન શ્રી બેન ભક્તિ કરે, દૂર પ્રભુ દોર, દૂર કા પ્રભુ દોર, તો મારે રમત રમવી નથી. બસ હવે વાત તો એ છે, દૂર પ્રભુ તો હવે તો દૂર મારોથી નહીં જાય, મારે હવે રમત નથી રમવી. રમત હોય ઘડી બે ઘડી, પણ આ તો અનાદિકાળ થઈ ગયો પ્રભુ, એવી રમત મારે નથી રમવી. રમાઈ ગઈ બહુ રમત, જે રમવાની હતી રમાઈ ગઈ. હું તો પ્રભુ વર્તમાનની અંદરમાં પરિપૂર્ણ પરમાત્મા છું. જો આગળ મેં એનું સ્પષ્ટીકરણ છે, વર્તમાનમાં દુઃખ હોવા છતાં દુઃખ નથી લાગતું, એનું કારણ એ છે કે તેને ધારણા જ્ઞાનમાં જ સંતોષ વર્તે છે, જેથી સુખ માટે પ્રયાસ ચાલુ થતો જ નથી, ચાલુ થતો જ નથી. સુખ માટેનો પ્રયાસ જ ચાલુ નથી થતો, કારણ ધારણા જ્ઞાનની અંદરમાં સંતુષ્ટતા વર્તે છે, સંતોષ વર્તે છે, કે આપણને બધું સમજાય છે. પ્રભુ મને કાંઈ નથી સમજાવતું, મને એક ભગવાન આત્મા છોડીને બીજું કાંઈ નથી સમજાવતું, મને એક વસ્તુ સમજાય છે કે હું પરિપૂર્ણ પરમાત્મા છું, હું ચૈતન્ય પરમાત્મા છું. એટલે પર્યાય હે છે એવી વાત પણ જેની અંદરમાં ન કરવી પડે, એવી દ્રવ્યની વાત કે પર્યાય હે છે, 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 તો પર્યાય ઉપાદે છે.
હેય નો મતલબ હેય પણે પણ એને ન જોવાનું આવે, એને જે ઉપાધિ તત્વ છે દ્રવ્ય છે તે જ હું છું, અને એ વિકલ્પ પણ ના પોસાય. પ્રકાશ ને હું પ્રકાશ છું એવો વિકલ્પ પોસાતો નથી, અને એને કરવો પડતો પણ નથી, કારણ કે શ્રદ્ધાન છે કે હું પ્રકાશ છું, તો હું પરમાત્મા છું અને પરમાત્માનો વિકલ્પ શા માટે કરવો પડે. એ વિકલ્પની અંદરમાં તો એને ખેદ થવો જોઈએ કે હું મૂર્ખ છું કે મને પ્રકાશ છું પરમાત્મા છું એવો વિકલ્પ કરવો પડે. ભગવાન આત્માને ભગવાન આત્માનો વિકલ્પ કરવો પડે, તે ભગવાન આત્મા ક્યાં છે? એવી એની ગરિમા આવે, એવી એની મહિમા આવે, એવી એની અચિંત્યતા ભાસે, અને પરમાત્મા તત્વ ઉપર દ્રષ્ટિ ન જાય, સ્વભાવ ઉપર દ્રષ્ટિ ન જાય, એવું ત્રણ કાળમાં બનતું નથી. પ્રભુ પૂજ્ય બેનશ્રીના વચનામાં 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, ચૈતન્ય ને ચૈતન્યમાંથી ઉગેલી ભાવના ન ફળે, એવું ત્રણ કાળમાં બનતું નથી. વાત અંદર થી આવી જોઈએ, વાત ચૈતન્ય થી આવી જોઈએ, વાત સ્વભાવ થી આવી જોઈએ. ભાવ પરભાવ થી સ્વભાવમાં જવાની નથી, સ્વભાવમાં 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 જ હું છું એમાં રહેવાની વાત છે. અદભુત માર્ગ છે, અલૌકિક માર્ગ છે, જોવાનું વિધાન ખૂબ સરળ છે. આપણે કેટલું ચાલ્યા એ મહત્વનું નથી, કઈ દિશામાં ચાલ્યા એ મહત્વ. જૈન દર્શનની અંદરમાં પ્રવૃત્તિની કિંમત નથી, વૃત્તિની કિંમત છે, અભિપ્રાયની કિંમત છે, માન્યતાની કિંમત છે, વિશ્વાસની કિંમત છે. અભિપ્રાયમાં શું છે? હું પરમાત્મા છું એવો અભિપ્રાય છે, કે હું પરમાત્મા થવું છે એવો અભિપ્રાય છે, સમાજ સંસાર અને મોક્ષ છે. એટલી સીધે સીધી વાત છે, આમાં આટીઘૂટી ક્યાંય નથી, કિંતુ પરંતુ ક્યાંય નથી. વર્તમાનમાં દુઃખ હોવા છતાં દુઃખ નથી લાગતું, એનું કારણ એ છે કે તેને ધારણા જ્ઞાનમાં જ સંતોષ વર્તે. ધારણા હોય છે, સંસ્કાર પડે છે, આગળ વધીને કામ થશે, જુદી વાત છે. પણ મારા જીવનની અંદરમાં કિંમત એકમાત્ર હું શુદ્ધ શાશ્વત પૂર્ણ ચૈતન્ય છું, એટલી વાતની કિંમત છે, બાકી કોઈ વાતની કિંમત. આવું સમજાય. એટલે સંસારની અંદરમાં દુઃખ એ તો વાત જ જુદી છે ભાઈ, તો તારું પરમા એકત્વ છે. પરમા એકત્વની તમે ચર્ચા જ નથી કરતા, કારણ કે પરમા એકત્વ થઈ શકતું નથી. થાય છે એકત્વ તો પર્યાયમાં, અને પર્યાયમાંથી છૂટે તો દ્રવ્યમાં. દ્રવ્યમાં એકત્વ થાય એનું નામ સમ્યક દર્શન, પર્યાયમાં એકત્વ થાય એનું નામ મિથ્યા દર્શન. પરના એકત્વની કોઈ વિધિ જ નથી, કોઈ પરાર્થિક દ્રષ્ટિ જ નથી, કોઈ કાં દ્રવ્યાર્થિક ને કાં પર્યાય. પર્યાર્થિક દ્રષ્ટિ છૂટી જાય, દ્રવ્યાર્થિક દ્રષ્ટિ થઈ જાય, સ્વભાવની અંદરમાં સમાઈ જાય, એવો અપૂર્વ માર્ગ પૂજ્ય ગુરુદેવશ્રીએ, પૂજ્ય ભગવતી માતાઓએ, સુભાનીજીએ, ધર્માત્માએ બતાવ્યો છે. જ્યાંથી બતાવ્યો છે ત્યાંથી આપણે સમજીએ. આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી ન સમજીએ. આપણે જ્યાં ઊભા છીએ એ પક્ષને છોડી દઈએ, એનું એક પોટલું વાળીએ, પોટલું વાળીને બાજુમાં રાખી દઈએ, અને જ્ઞાનીઓની વાત સાંભળીને એને અંતરંગમાં ઉતારવાની કોશિશ કરીએ, અને પછી જ્ઞાનીઓની વાત અંતરંગમાં ન ઉતરે તો આપણું પોટલું તો આપણું છે ને, આપણે ક્યાંય આપી દીધું છે. પણ પોટલા વાળવાની, આપણી જે બુદ્ધિ છે, ભેદ બુદ્ધિ જે છે, અપેક્ષાઓથી જે જોવાની વસ્તુ છે, બધી વસ્તુને મિલાવટ કરવાની જે વસ્તુ છે, એને છોડીને પ્યોર વસ્તુ, પરિપૂર્ણ વસ્તુ, ચૈતન્ય વસ્તુ, શુદ્ધાત્મ વસ્તુ, નિર્વિકલ્પ વસ્તુ, ભગવાનાત્મ વસ્તુ, પરંપરાનામિક ભાવમાત્ર વસ્તુ, એવી વસ્તુ હું છું, એવી દ્રષ્ટિ, એવું જ્ઞાન, એવું શ્રદ્ધાન, એવી ઉર્ધ્વતા, એવી ઉગ્રતા જીવનની અંદરમાં સહજ માત્રામાં અંતરંગથી ઉછળે, અને એ ઉછળતા પરપદાર્થ ની દ્રષ્ટિ છૂટી જાય, જ્યાંથી પાછો ફરી ગયો, ફરવાની જરૂર નથી, ફરી ગયો, જ્યાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી ત્યાં ફરી ગયો વલામાંથી પાછો, અને એમાં હું પરમાત્મા છું એવા ભાવની અંદરમાં ઘનતા થઈ જાય, નક્કરતા થઈ જાય, બેસી જાય પલાઠી વાળીને, તેનું નામ અનુભૂતિ ને મોક્ષ માર્ગ છે. આવો મોક્ષ માર્ગ સૌ કોઈના અંતરંગમાં સહજ માત્રામાં પ્રગટ થાય એવી મંગલ ભાવ. હાજી, બહુ સરસ પ્રકાશભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્રબેન. છેલ્લે જે વાત કરી કે પરારાર્થિક દ્રષ્ટિ, એટલે કે પરમા તો એકત્વ કોઈ દિવસ થયું જ નથી, પણ એ જે પર્યાર્થિક અને દ્રવ્યાર્થિક એ રીતે તમે જે કર્યું એ બહુ સરસ. બરાબર. પણ એમાં થોડુંક વધારે, થોડુંક સ્પષ્ટીકરણથી આપણે જોઈએ પ્રવચન સારની 114મી ગાથા જોઈએ તો કે છે, દ્રવ્યાર્થિક ચક્ષુ અને પર્યાર્થિક ચક્ષુ. બધાની પાસે બે ચક્ષુ જ છે, દ્રવ્યાર્થિક ચક્ષુ છે અને પર્યાર્થિક ચક્ષુ છે, પરાર્થિક ચક્ષુ કોઈની પાસે નથી.
એટલે જ્ઞાનની અંદરમાં એને ભ્રાંતિ થાય છે કે રાગ મારામાં થાય છે, પણ રાગ મારામાં થતો નથી. રાગ મારામાં થાય છે એવી જે ભ્રાંતિ જે થાય છે એ પર્યાય દ્રષ્ટિ છે, એ વિપરીત દ્રષ્ટિ પણ પર્યાય દ્રષ્ટિ છે. રાગ જ્ઞાનમાં આવતો નથી, જળ ચેતનમાં આવતું નથી, ચેતન જળમાં જતું નથી. એટલે પરની અંદરમાં કઈ આપણે વિચારીએ કઈ કે નહીં, પરની અંદરમાં કઈ થઈ જાય એવી તો વ્યવસ્થા જ નથી. થાય છે શું? તો કે પર્યાયની અંદરમાં એકત્વ થઈ, પર્યાયની અંદર પર્યાય બુદ્ધિ થઈ, પર્યાયની અંદરમાં વિપરીત, એટલે પર્યાયની અંદરમાં જેવો સ્વભાવ છે એવી માન્યતા ન થઈ, અવિપરીત વિકલ્પ પણ ન થયો, વિપરીત વિકલ્પ થયો. અને વિપરીત વિકલ્પની અંદરમાં એને ભ્રાંતિ ઉત્પન્ન થઈ કે રાગ મારામાં થયો. રાગ મારામાં તો થયો નથી, મારામાં તો જ્ઞાન થયું છે. જ્ઞાનમાં જ્ઞાન પર્યાયનું જ્ઞાન થયું છે. એટલે એ ખરેખર એવું પણ ના સમજાતો મને રાગ છે એવી જે ભ્રાંતિ છે એ પણ પર્યાર્થિક ચક્ષુ છે, એ પણ પર્યાય દ્રષ્ટિ છે, એ વિપરીત દ્રષ્ટિ છે. પર્યાયની અંદરમાં જેવો ત્રિકાળી ભગવાન આત્મા છે એવી સમજણ થાય તો એ અવિપરીત વિકલ્પ, જેવો નથી એવો વિકલ્પ થાય તો વિપરીત વિકલ્પ. પણ એ છે પર્યાયની અંદર. પર્યાય કેમ કે કોઈ પણ દ્રવ્યનો વિસ્તાર પર્યાયની બહાર પરમાં તો થતો જ નથી. ચૈતન્યનો વિસ્તાર જળની અંદરમાં તો થતો જ નથી. ચૈતન્યનો વિસ્તાર ચૈતન્યની પર્યાય સુધી થાય છે. વિપરીતતા પણ પર્યાય સુધી છે, પર્યાયની બહાર વિપરીતતા નથી. તો એ જે પર્યાયની અંદરમાં જે વિપરીતતા છે એ પર્યાય દ્રષ્ટિ કહેવાય છે, પર્યાય બુદ્ધિ કહેવાય છે, પર્યાયમાં એકત્વ કહેવાય છે. એટલે પર્યાય પર્યાર્થિક ચક્ષુ એના ખુલ્લા છે, દ્રવ્યાર્થિક ચક્ષુ એના બંધ છે. પરાર્થિક ચક્ષુ તેની પાસે છે જ નહીં કે પરની અંદરમાં કઈ કરી શકે. માને છે એ પણ પર્યાયમાં માને છે, પરમાં કઈ થઈ શકતું નથી. હું નિગોદમાં હોઉં કે હું મોક્ષમાં હોઉં, મને શું ફરક પડે છે? હું તો પૂર્ણ આસપાસ. તો એમાં પણ તમે આજે કઈક એવું કીધું કે ફક્ત એવો વિચાર કરીને બેસી રહેવું એ ખોટું છે એમ. તો આપણે કરવું શું? આપણે પર્યાયમાં રહેવું નહીં ને, આપણે એમાં તો થઈ નથી શકતા. એટલે વાત એવી છે, એટલે વાત બેન તમારી સાચી છે કે નિગોદમાં રહો કે મોક્ષમાં રહો મને કઈ અંતર નથી પડતો. એટલે જેમ પૂજ્ય બેનશ્રી આજે કીધું, નિગોદમાં રહો તો મારામાં કઈ ઘટતું નથી અને સ્વર્ગમાં રહો તો મારામાં કઈ વધતું નથી. એટલે વધઘટ વિનાની એક રૂપ રહેતી વસ્તુ હું છું. પણ એટલો વિકલ્પ કરીને પણ એમ કે સંતોષવાનું નથી, એનાથી પણ આગળ વધવાનું છે. એટલે દ્રવ્ય તરફ આગળ વધવાનું છે. જે અહીંયા કીધું ને કે દ્રવ્યને અંતરમાં શોધતો જ નથી, એને જે નક્કી જે કરી લીધું એ તો સાચું નક્કી કર્યું છે. જેવો સ્વભાવ વિકલ્પ એનો જે છે, તો જેવો સ્વભાવ છે એવો વિકલ્પ છે, એ પ્રશંસનીય છે. પણ એની પ્રશંસા ન કરીને ઉલટાનું એને વધારે દ્રવ્ય તરફ કેમ આગળ વધે એ વાતમાં એને પુશ આપવામાં આવે છે. ભાઈ તું અંદરમાં જા, હજી આગળ વધ, આ વાત તો તારી સાચી છે, પણ અહીંયા પણ ઉભા રહેવા જેવું નથી. એટલો નિર્ણય કરી લીધો કે ભાઈ હું તો જેવો છું તેવો છું, હું તો શુદ્ધ છું, એવો નક્કી કરી લીધું. મારા નિગોદમાં મારામાં કઈ ઘટ્યું નથી ને મોક્ષમાં મારામાં કઈ વધશે ને, એવો વિચાર, એવો વિચાર પણ એનું થયું, એવું ચિંતન પણ એનું થયું, પ્રશંસનીય છે. કારણ કે જેવી વસ્તુ છે એવો એનો વિકલ્પ થયો. હવે અત્યાર સુધી જે વસ્તુ હતી એનાથી વિપરીત વિકલ્પ ચાલતો હતો, હવે એનો અવિપરીત વિકલ્પ ચાલ્યો. હવે વિકલ્પ પણ મટી જાય અને નિર્વિકલ્પ થઈ જાય માટે એને સ્વભાવની ગરિમા આવે, સ્વભાવની મહિમા આવે, ત્યાંથી પણ છોડાય. એટલાથી બસ નહીં થાય, એટલાથી તો સંતોષામાં. એ વાત તો તારી સાચી છે, તું વાત જે કરે છે એ વાત તો 100% સાચી છે કે ભાઈ નિગોદમાં મારામાં કઈ ઘટતું નથી, મોક્ષમાં કઈ વધતું નથી, એકરૂપ વસ્તુ હું છું. એનાથી પણ હવે આગળ વધું કે ભાઈ એકરૂપ હું છું એના આગળ વધ. આ વિકલ્પને પણ છોડ, સ્વભાવ તરફ ઉગ્ર થા, ઉર્ધ્વ થા, અગાધ છે, અપાર છે, અમાપ છે એવી પોતાની જે વસ્તુ છે એનો મહિમા આવીને સોસરવટ એમાં પ્રવેશી જાય. એટલે ન્યા બળ આપવા માટે, ન્યા પ્રોત્સાહન આપવા માટે કે છે આમાં પણ અટકમાં છું. આ વાત તો સાચી છે પણ અટકમાં. જેમ કીધું ને હું પરમાત્મા છું, એ વાત તો સાચી છે પણ એવા વિકલ્પની અંદરમાં અટકમાં. એટલે એમ તો જોર જો સ્વભાવનું આવે ને તો વિકલ્પ છૂટી જાય, છોડવા નથી પડતા. એ છોડવાની તો ઉદ્દેશ છે કે ભાઈ હાજી પણ હું જે છું એમ છું અને જેમ છે તેમ બરાબર છે. કારણ કે મારી અત્યારે જે પર્યાયની યોગ્યતા છે પ્રમાણે થાય છે, એમાં મારે કઈ અધીરા થવાની જરૂર, એમાં વિકલ્પ ક્યાં આવ્યો? એટલે હું જેવો છું એવો છું એ પણ એક વિકલ્પ છે ને બેન. નિર્વિકલ્પતા ક્યાં છે? નિરપેક્ષ સ્વભાવની વાતમાં આવે છે, નિરપેક્ષ સ્વભાવના પક્ષમાં આવે છે. નિરપેક્ષ સ્વભાવના પક્ષમાં આવે પછી ત્યાંથી પ્રક્ષુતિકરણ થઈ જાય છે. એટલે પ્રોસેસ તો આખો આ જ છે. એટલે એમાં ક્યાંય પણ નાસીપાસ થવાની જરૂર ના. સૌથી વધારે એટલે મેં એવું નક્કી કર્યું કે મારે કઈ જોતું નથી, મારે કઈ કરવું નથી. આઈ વિલ ડુ વોટ ઇઝ રાઇટ, કે વોટ ઇઝ રાઇટ એકોર્ડિંગ ટુ માય નોલેજ. પણ પછી એમાં કઈ અપેક્ષા રાખ્યા વગર
પણ તમે કહો છો હું સ્વભાવથી સંપૂર્ણ છું, એટલે ભલે ભલે વિકલ્પ થઈ ગયો કાંઈ, પણ એ તો રહેવાનો છે, વિકલ્પ તો રહેશે બેન, જ્યાં સુધી નિર્વિકલ્પતા નહીં થાય ત્યાં સુધી વિકલ્પ રહેશે, પણ વિકલ્પ એને ખટકે, જેમ કીધું હું પ્રકાશ છું તો પ્રકાશ એવું એવું નક્કી કરી એવું નિર્ણય કરીને સ્વભાવની અંદરમાં પ્રસરી જાય, કારણ કે જ્યાં સુધી સ્વભાવમાં ન પ્રસરે ત્યાં સુધી એને ચેન ન પડે, પરમાત્મા છું તો પરમાત્માનો વિકલ્પ સવાય, એટલે ઉદાસીન થઈ જાય, જગતથી ઉદાસીન થઈ જાય, જગતથી લુખો પડી જાય, નિરસ થઈ જાય, જગતનો રસ એને સર્વથા મટી જાય, અને સ્વભાવ તરફની ઉર્ધ્વતા અને ઉગ્રતા રહે, એમાં કોઈને આજે તો કોઈને કાલે, કોઈને પરમ દિવસે તો કોઈને આવતા ભવે, અનુભવ થવાનો છે ત્યારે થશે, એ અનુભવની ઉપર વજન નથી, અનુભવની મૂર્તિ ઉપર વજન આવે, એટલે આપણા જીવનની અંદરમાં પરમાત્મા તત્વ છોડીને બીજું કઈ દેખાય નહીં, હાલતા ચાલતા ખાતા પીતા ઉડતા બેસતા બધી જગ્યાએ હું પરમાત્મા હું પરમાત્મા હું પરમાત્મા, ભલે એ વિકલ્પ હોય પણ વિકલ્પની કિંમત નહીં, વસ્તુની કિંમત, એ વસ્તુની કિંમત આવે એમાં વિકલ્પ છૂટી જાય, એ આ માર્ગ સહજ છે બેન, એટલે એના માટે ફોર્સની વાત નથી, સ્વભાવના જોરની વાત છે, સ્વભાવની ઉર્ધ્વતાની અને ઉગ્રતાની વાત છે, સ્વભાવની ઉર્ધ્વતા અને ઉગ્રતાની અંદરમાં અનુભૂતિ થઈ જાય છે, કરવાની નથી. જાવાણી કે જ્ઞાન સે તુજે લો કાલો સોવાણી સક નમો સદા દેત હું દો સદા દેત હું દો. વિદેયનાથ સિમંદર ભગવાન નો જય હો. શાસન નાયક મહાવીર ભગવાન નો જય હો. દેવ શાસ્ત્ર ગુરુ ભગવાન નો જય હો. ત્રિકાળ વર્તી પંચ પરમેશ્વરી ભગવાન નો જય હો. ભગવાન આત્માને હથેળીમાં લઈ શુદ્ધાત્માનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ કરનાર અમ બાળકોના પરમ ઉપકારી પરમ પિતા ધર્મ પિતા મુક્તિ પુણીના નાયક એવા શ્રી કહન ગુરુ દેવનો જય હો. પૂજ્ય ભગવતી માતાની 106મી મંગળમય જન્મ જયંતિ મહોત્સવનો જય હો. પરમ સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. નિજ કારણ સમયસાર ધ્રુવ આત્મદેવ નો જય હો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને.